મિત્રો ફર્સ્ટ વિડિયો સેશનમાં ફર્સ્ટ ચેપ્ટરની આપણે શરૂઆત કરી અને ચેપ્ટરનો પહેલા ટોપિકની શરૂઆત કરી હતી. ટોપિકનું નામ હતું આકૃતિ અને આલેખનો ખ્યાલ સમજાવો અને તે જુદી જુદી રીતના કઈ કઈ રીતના પૂછાય તેની પણ થોડી ઘણી રજૂઆત કરી હતી. એની પ્રાસ્તાવિકાની થોડીક શરૂઆત કરી હતી કે શરૂઆતને થોડીક રિવિઝન કરી અને પછી આગળના ટોપિક તરફ આપણે આગળ વધીએ. શરૂઆતની અંદર કીધું હતું કે અર્થશાસ્ત્ર એ જુદી જુદી સંસ્થાઓ દ્વારા, રાજ્યો દ્વારા, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા મેળવેલી માહિતીનું આર્થિક માહિતીનું યોગ્ય રીતના વિશ્લેષણ કરે છે અને વિશ્લેષણ કરી અર્થતંત્ર માટેના યોગ્ય નિર્ણયો લે છે. પરંતુ આવી માહિતીમાં સામાન્ય પ્રજાને તે રસ પડવો જોઈએ તે પડતો નથી. તેવી માહિતી સામાન્ય પ્રજા સુધી પહોંચે, તેને રસ પડે, તે આકર્ષાય તે માટે તે માહિતીની યોગ્ય રીતના રજૂઆત થવી જરૂરી છે. અને તેના નવતર અભિગમ સ્વરૂપે અર્થશાસ્ત્રની અંદર એક નવો અભિગમ અપનાવ્યો અને તેની રજૂઆત અર્થશાસ્ત્રમાં હવે ચિત્રો સ્વરૂપે રજૂ થાય છે, જેને આપણે ડાયાગ્રામ કહીએ છીએ, જેને આપણે આલેખ કે આકૃતિ કહીએ છીએ. તો આવા ચિત્રો બે સ્વરૂપના, એક આકૃતિ અને બીજું આલેખ. તો આવું આકૃતિ અને આલેખ એ શું છે અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. તો હવે આગળ આપણે જોઈએ આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, આકૃતિમાં કઈ કઈ બાબતો આવે છે, આલેખમાં કઈ કઈ બાબતો આવે છે. આકૃતિને સામાન્ય પરિભાષામાં કેવું હોય તો એમ કહી શકાય કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા થતું પ્રતિનિધિત્વ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. હવે આ બાબતને થોડીક ટૂંકમાં સમજાવું તેવું કહી શકાય. અવલોકિત માહિતી, અવલોકિત માહિતી એટલે જે માહિતી મેં મેળવી છે, જે માહિતી મેં બહારથી પ્રાપ્ત થઈ છે, જે માહિતીનું મેં અવલોકન કર્યું છે. સમજો કે આપણે 11th ની અંદર જોતા હતા કે માંગનું ડ્યુરેશન એટલે માંગની સ્થિતિ. માંગની સ્થિતિમાં શું, દાખલા તરીકે કિંમત 5 રૂપિયા હોય, 4 રૂપિયા હોય, 3 રૂપિયા હોય, 2 રૂપિયા હોય, તે વખતે માંગ 20 એકમ, 25 એકમ, 30 એકમ, 35 એકમ આ રીતના આપણે લોકો અનુસૂચિની રજૂઆત કરતા હતા. તો આને કે અવલોકિત માહિતી. આ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા આ માંગ દર્શાવે છે કે 5 રૂપિયાની કિંમતે 20 એકમ, 4 રૂપિયાની કિંમતે 25, પણ આનું ચિત્ર દ્વારા રજૂઆત કરવાની એટલે શું. તો કે પછી એના ઉપરથી આપણે સરસ મજાની એક આકૃતિ દોરતા હતા અને એને આધારે આવી સરસ મજાની એક રેખા આવતી હતી, જેને કહી શકાય અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એટલે આ જે અવલોકિત માહિતી હતી એની આપણે અહીંયા આગળ ચિત્રમાં રજૂઆત કરી કે ઊભી ધરી પર કિંમત, આડી ધરી પર માંગ. અહીંયા આગળ આપણે કિંમત દર્શાવતા હતા, એમ કરતા કરતા 5 રૂપિયાની કિંમતે 4 રૂપિયા આ રીતના દોરતા હતા. આજે રજૂઆત થઈ એની કહેવાય શું, અવલોકિત માહિતીનું સેના દ્વારા, ચિત્ર દ્વારા રજૂઆત અથવા તો પ્રતિનિધિત્વ, જેને કહેવાય. હવે એની અંદર સ્કેલમાં પણ એ તો સ્વાભાવિક છે, એટલે આકૃતિમાં સ્કેલમાં. ત્રીજી બાબત છે આકૃતિ શેની માટે દોરવામાં આવે છે, તો કે સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે, સ્વયં સ્પષ્ટ માહિતી માટે એટલે જે છે તે જ માહિતી માટે, એની કોઈ અલગ ગણતરી કરીને પાછી તે માહિતી ઊભી કરવાની ન હોય એને કહેવાય સ્વયં સ્પષ્ટ માહિતી માટે. ત્રીજું, સ્વયં સ્પષ્ટ માહિતી હોય તો એનો અર્થ એવો કે તેની ગણતરી નથી કરવાની, ગણતરી કરવાની ના હોય તો તેની માટે શેનું, તો કે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું શું નથી, જરૂરી નથી. એટલે પહેલી બાબત આકૃતિ એટલે શું, તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, તેનું યોગ્ય સ્કેલ માપ લેવામાં આવે. સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ રજૂ કરવામાં આવે છે, સ્વયં સ્પષ્ટ હોવાથી તેની માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું શું નથી, જરૂરી નથી. તેમજ માહિતીની આવૃત્તિ અસતત હોય, માહિતીની આવૃત્તિ અસતત હોય, અસતત હોય ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવે છે આકૃતિનો. ઘણી વાર આવો ટૂંકો પ્રશ્ન પૂછાય છે, માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે શું દોરવામાં આવે છે, તેનો જવાબ આવે મિત્રો આકૃતિ. એ જ રીતના કેટલીક વાર આવું પણ પ્રશ્ન તમને પૂછાય, સ્વયં સ્પષ્ટ માહિતી માટે
શેમાં રજૂઆત થાય છે તો કે આકૃતિમાં એટલે આ રીતના તમને નંબર્સ ઓફ ટૂંકા ટૂંકા પ્રશ્નો તેની અંદરથી એમસીક્યુમાં પૂછાય છે આવડશે એટલે તમને બધા પ્રશ્નો આવડશે ઓકે એટલે પહેલી બાબત અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ બીજી બાબત સ્કેલમાં ત્રીજી બાબત સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ રજૂ થાય છે ચોથી બાબત આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી પાંચમી બાબત માહિતીની આવૃત્તિ જ્યારે અસતત હોય હવે માહિતીની આવૃત્તિ અસતત એટલે શું સમજો કે 0 થી 5 પછી 5 થી 7 પછી 10 થી 12 પછી 15 થી 25 તો આમાં ક્રમ સચવાતો નથી તો આને શું કહેવાય માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવે છે મહદંશે આવી આકૃતિનો ઉપયોગ કોણ કરે છે કેવા ક્ષેત્રોમાં કરવામાં આવે છે તેમાં પહેલી બાબત છે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે સેનો આકૃતિનો ઉપયોગ કરે છે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરે જાહેરાતોમાં જોઈએ છે આપણે ઘણીવાર ચિત્રોની જે પિક્ચરાઇઝ કરે છે એની અંદર એ પોતે આવા ગ્રાફ બનાવીને આપે છે કે આ વર્ષે એનું આટલું વેચાણ હતું આ વર્ષના આટલા એના કસ્ટમરો હતા તો એને શું કહેવાય વિજ્ઞાપન કંપનીઓ પોતાનું આકર્ષણ ઊભું કરવા માટે બીજી બાબત રાજ્ય માહિતી આપવા માટે રાજ્ય પોતે જે સરકાર જે અર્થતંત્ર ચલાવે એની પ્રજા સામે કેટલીક માહિતીઓ સેના સ્વરૂપે આકૃતિ સ્વરૂપે અને ત્રીજું સામાજિક સંસ્થાઓ શું ફેલાવવા જાગૃતતા ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે એટલે ત્રણ ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા બીજું રાજ્ય માહિતી આપવા માટે ત્રીજું સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે ઓકે મિત્રો એટલે આ ત્રણ આ ચાર પાંચ બાબતો આકૃતિ સાથે જોડાયેલી છે પહેલી બાબત એની વ્યાખ્યા એટલે શું બીજી બાબત સ્કેલમાં ત્રીજી બાબત સ્વયં સ્પષ્ટ માહિતી માટે ચોથી બાબત આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી પાંચમી બાબત માહિતીની આવૃત્તિ જ્યારે અસતત હોય ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવે આકૃતિનો અને છઠ્ઠી બાબત ઉપયોગ એમાં ત્રણ ઉપયોગ એક વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા બીજું રાજ્ય માહિતી આપવા માટે અને ત્રીજું સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા સર આ ખબર ન પડી સામાજિક સંસ્થાઓ આકૃતિ દ્વારા જાગૃતતા કેવી રીતના ફેલાવે ઓકે બેટા ઉદાહરણ આપું છું દાખલા તરીકે સમાજમાં ઘણી બધી બદીઓ હોય છે તો એ બદીઓને ટાળવા માટે કેટલીક વાર આપણે જોઈએ છે કે સમજો કે દારૂનું વ્યસન હોય જેનાથી માણસના શરીર નિખરાબી થાય અને કેટલીક વાર તે મૃત્યુ સુધી પણ પહોંચી જાય તો સરકાર આવા આકૃતિ સ્વરૂપે એના ડેટા જાહેર કરે જેનાથી લોકોને ખ્યાલ આવે કે દારૂ પીવાથી આટલા લોકો શું મૃત્યુ પામે છે એવી રીતના કોઈ પણ વ્યસન માટે એ રીતના કોઈ પણ બીજી બેડ ઇફેક્ટ માટે સરકાર આ રીતના આકૃતિ સ્વરૂપે લોકો સમક્ષ રજૂઆત કરે તો જાહેર જનતાને ખ્યાલ આવે કે આ બાબત મારા જીવન માટે સમાજ માટે શું છે હાનિકારક જેનાથી માણસ સમાજ અવેર થાય જાગૃત થાય એટલે સામાજિક સંસ્થાઓ શું ફેલાવવા જાગૃતતા ફેલાવવા માટે કેટલીક વાર આકૃતિઓનો ઉપયોગ કરતી જોવા મળે છે એટલે અહીંયા આગળ આકૃતિનો ટોપિક આપણો ફિનિશ થાય છે પહેલો ટોપિક આપણે જે પ્રસ્તાવનામાં જોયો હતો એની અંદરથી બે ત્રણ ટૂંકા પ્રશ્નો મિત્રો નીકળેલા છે એ ખાલી તમને યાદ કરાવી દો શરૂઆતમાં મારે યાદ કરાવવાનું હતું પણ આ ટેકનોલોજીનો ઉપયોગની હજુ આ શરૂઆત છે એટલે કેટલીક વાતો છૂટતી જાય તો જ્યારે યાદ આવશે ત્યારે હું તમને રિકોલ કરતો જઈશ એમાં એક આ પ્રશ્ન પૂછાઈ શકે કે અર્થશાસ્ત્રને કયા વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે ચોપડીમાં તમે વાક્ય જોશો પ્રસ્તાવનામાં તો તમને વાક્ય દેખાશે કે રાજ્ય પાસેથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી બેંકો પાસેથી અર્થશાસ્ત્રને તેના નિષ્ણાતોને વિવિધ માહિતી પ્રાપ્ત થાય છે અને બીજો એક ટૂંકો પ્રશ્ન ચિત્રના કયા બે પ્રકારો ચિત્ર કયા બે પ્રકારે અર્થશાસ્ત્રમાં રજૂ કર્યા છે એનો જવાબ તો સરળ જે તમને આવડે છે આકૃતિ અને આલેખ સ્વરૂપ ઓકે લેવા
આકૃતિ અને આલેખ પૈકીનો એક ટોપિક આપણો ફિનિશ થાય છે અને તે એટલે આકૃતિ. હવે જો આકૃતિ આવડી ગઈ હોય તો આલેખ એકદમ સરળ. જેને આકૃતિ આવડે તેની માટે આલેખ એકદમ ઈઝી, એકદમ શું કહી શકાય એને રિવર્સ ઇફેક્ટ આપવાની છે, એકદમ જેને આમાં જે રજૂઆત કરી છે એનાથી કંઈક અલગ રજૂઆત એમાં આવશે. આલેખની વ્યાખ્યા એની એ જ છે, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એટલે આ ઈશિન વ્યાખ્યા તમારી બુકની અંદર આપેલી છે. પણ સર તફાવત પૂછાય તો અમારે તફાવતમાં કેવી રીતના અલગતા ઊભી કરવાની તો તે બતાવો બેટા. એક વ્યાખ્યામાં લખશો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, કે તમે આકૃતિમાં લખી તો હવે આલેખની અંદર શું વ્યાખ્યા લખવાની, સ્વયં સ્પષ્ટ માહિતી જેમાં આપેલી હોતી નથી તેમજ જે માહિતીની આવૃત્તિ સતત હોય, એટલે કે સતત આવૃત્તિ વિતરણની માહિતી હોય અને જેની સ્વયં સ્પષ્ટ માહિતી આપેલી હોતી નથી તે બાબત અથવા તો તેવી રજૂઆત જેને કહેવાય છે આલેખ. એટલે આલેખ માટેની વ્યાખ્યા આ રીતના આપી શકાય, સ્વયં સ્પષ્ટ માહિતી જેમાં આપેલી હોતી નથી અને માહિતીની આવૃત્તિ જ્યારે અસતત હોય અને તેનાથી રચાતી જે બાબત છે તેને શેની તરીકે આલેખ તરીકે ઓળખવામાં આવે. પેલી વ્યાખ્યા તો ખરી, શું અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. સાહેબ આ શેમાં લખવાનું, જ્યારે તફાવત પૂછાય ત્યારે આકૃતિની આ વ્યાખ્યા આવશે અને આલેખમાં સ્વયં સ્પષ્ટ માહિતી ન હોય અને માહિતીની આવૃત્તિ જ્યારે અસતત હોય ત્યારે રચાતી જે બાબત છે તેને શેની તરીકે આલેખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આલેખમાં પહેલી બાબત પૂરી થઈ ગઈ, એટલે શું બીજી બાબત જોડે જોડે રજૂઆત આપણે કરી જ દીધી, સ્વયં સ્પષ્ટ માહિતી હોતી નથી તેની માટે શેની આલેખની રજૂઆત કરવામાં આવે છે. તેમજ કેટલીક વાર અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ શેની આલેખની રજૂઆત થાય છે. સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતી માટે આલેખની રજૂઆત થાય, તેમ આ અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ શેની આલેખની રજૂઆત થાય. ત્રીજી બાબત, હવે અસ્પષ્ટ આંકડાકીય માહિતી હોય સ્વયં સ્પષ્ટ માહિતી ન હોય તો એનો અર્થ એવો કે તેને સ્પષ્ટ બનાવવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે આલેખની રજૂઆત કરતી વખતે આંકડા શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે, આંકડા શાસ્ત્રની કેટલીક પદ્ધતિઓને કામે લગાડવામાં આવે છે. કેમ? તેનો જવાબ, સ્વયં સ્પષ્ટ માહિતી હોતી નથી તેમજ અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ જ્યારે આલેખ દોરાતો હોય તો એને સ્પષ્ટ કરવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, આંકડા શાસ્ત્રની પદ્ધતિઓનો શું ઉપયોગ કરવો પડે. એટલે પહેલી બાબત એટલે શું, બીજી બાબત સ્વયં સ્પષ્ટ માહિતી હોતી નથી તેની માટે અને અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આલેખ રજૂ કરવામાં આવે છે અને પરિણામે તેની માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે, તેમજ માહિતીની આવૃત્તિ જ્યારે સતત હોય, અસતતનો જો ખ્યાલ આવ્યો હોય તો સતત તો ખ્યાલ આવી જાય, અસતતમાં ઈની જેને કહી શકાય અનસર્ટેન હોય, કોઈ ચોક્કસ ના હોય, 2 થી 5, 7 થી 9, 10 થી 25 આવી માહિતી હોય તો એને અસતત કહીએ છીએ. તો સતત એટલે શું, જે સિક્વન્સ વાઇઝ હોય, 5 થી 10, 10 થી 15, 15 થી 20 જેની સિક્વન્સ એક ફ્લુએન્સીમાં જતી હોય તો એને શું કહેવાય, સતત. તો આવી માહિતીની આવૃત્તિ જ્યારે સતત હોય ત્યારે કઈ બાબત, તો કે આલેખમાં તેની રજૂઆત થાય. આ બાબત બહુ જ મહત્વની છે મિત્રો, જે કદાચ ચોપડીમાં બાકી આપેલું છે પણ તમને સ્પષ્ટ નહીં થાય, એટલે પૂરેપૂરું ધ્યાન આપજો આ બાબત. X અને Y ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ પર તે ફેલાય છે, એટલે આલેખ ફેલાય છે સેના ઉપર, તો કે X અને Y ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના. આપણને ખબર છે આલેખ જ્યારે દોરીએ છીએ આલેખ પત્રની અંદર ત્યારે આ રીતના હોય છે,
વાય ધરી આ એક્સ ધરી આ બધા ચતુર્થાંશો કહેવાય છે ને કહી શકાય સમજો કે આ રીતના અંદર તમને આપેલી હોય છે આ રજૂઆત કે ક્લિયર એટલે તેની અંદર આ એક ચતુર્થાંશ કહેવાય તો અહીંયા આગળ આપણે રજૂઆત શું કરી એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ પર તે આલેખ ફેલાય છે એટલે આટલામાં પણ આલેખ હોય આટલાથી વધુમાં પણ તે આલેખ હોય શકે એટલે એ આગળ લખ્યું કે એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ પર આલેખ ફેલાય છે ઓકે ત્યાર પછીનો ઉપયોગ જેમ અહીંયા ઉપયોગ ત્રણ હતા એમ અહીંયા પણ એના ઉપયોગ છે સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં તેનો વિશેષતઃ ઉપયોગ થતો હોય છે અને સામાન્ય પ્રજા માટે તેને સમજાવવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવતો નથી આ ખાસ યાદ રાખજો કોની માટે આલેખનો ઉપયોગ થતો નથી તો કે સામાન્ય પ્રજાજન માટે આલેખનો ઉપયોગ થતો નથી સેની માટે ઉપયોગ થાય છે તો કે સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણ માટે આલેખનો વિશેષતઃ ઉપયોગ થતો જોવા મળે છે ફરી એકવાર આલેખની પહેલી બાબત એટલે શું બીજી બાબત સ્વયં સ્પષ્ટ માહિતી હોતી નથી અને અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આલેખ દોરવામાં આવે છે ત્રીજી બાબત આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે ચોથી બાબત માહિતીની આવૃત્તિ જ્યારે સતત હોય ત્યારે કયા પ્રકારની રજૂઆત તો કે આલેખ સ્વરૂપે રજૂઆત થાય પાંચમી બાબત એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ પર તે ફેલાય છે અને ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણ માટે તેનો એક વિશેષ ઉપયોગ થાય છે ઓકે બેટા એટલે અહીંયા આગળ આકૃતિ એટલે શું આલેખ એટલે શું બંનેની રજૂઆત પૂર્ણ થાય છે આની અંદરથી નંબર્સ ઓફ તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય કે શોર્ટ ક્વેશ્ચન કેવા હોય હવે ધીમે ધીમે તમે એને ક્રિએટ કરશો એટલે તમને ખ્યાલ આવશે આકૃતિ અને આલેખ આ બંનેની જો સમજણ સ્પષ્ટ થઈ ગઈ હોય તો તમને એક HW હું આપું છું અને એ તમારે મને એનો વિડીયો બનાવીને અથવા તો નોટ્સ પર લખી અને તમારે મારા નંબર ઉપર તેને વોટ્સઅપ કરવા ઓકે તો એ તમારું હોમવર્ક છે આટલું સાહેબ અમને આકૃતિ અને આલેખ એટલે શું એનું આટલું ડિટેલિંગ તમે અમને સમજાવી દીધા પછી હવે તમારે અમને તફાવત ચલાવવાનો છે જરી પણ નહીં હવે અમને થોડી મહેનત કરવા દો કારણ કે અમે પણ અત્યારે એન્જોય કરી કરીને ઘરમાં બેસી બેસીને થાક્યા છે હવે થોડુંક મગજ ચલાવવાની અમને પણ તક આપો ચોક્કસ બેટા તો હું તમને HW તરીકે આપું છું આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જે જે મારા વિદ્યાર્થીઓ તેનો વોટ્સઅપમાં મને મોકલશે અને ચોક્કસ હું આન્સર આપીશ ફરી વખતે વિડીયોમાં જ્યારે મળીએ ત્યારે આ બધી બાબતોનું રિકોલિંગ પણ તમારે કરી લેવાનું અને ત્યાર પછી આ વિડીયો જોવાનો કે જેનાથી નવો વિડીયો જોવાનો કે જેનાથી તમે તમને આગળની વાતો પણ જોઈન થતી જાય એમ કરતાં કરતાં વન બાય વન ટોપિક આપણે ફિનિશ કરીશું ઓકે બેટા એટલે આકૃતિ એટલે શું આલેખ એટલે શું આ બે વાતો ફિનિશ થઈ કોઈક વાર તમને બે માર્ક્સમાં પણ પૂછાય એક માર્ક્સમાં પણ પૂછાય એક માર્ક્સમાં પૂછાય તારે ખાલી વ્યાખ્યાત લખવાની બહુ બહુ તો એકાદ વાક્ય આગળ લખી દેવાનું બે માર્ક્સમાં પૂછાય તો આટલી જે આપણે રજૂઆત કરી એ બધી લખી દેવાની જેની કહેવાય એક પ્રકારની શોર્ટ નોટ સેની હવે આને આધારે તફાવત લખવાનો તમને એકદમ સરળ બનશે એવું એમ સમજું છું અને જે જે મારા વિદ્યાર્થીઓને ધ્યાનથી સમજશે વાંચશે સાંભળશે તે વિદ્યાર્થીઓનો ચોક્કસ મને ફીડબેક મળશે એવી આશા રાખું છું ઓકે બેટા બાય